मित्रों छो आप सुने जय लक्ष्मी नारायण, जय स्वामी नारायण, जय जिनेन्द्र, जय हाटकेश, हर हर महादेव। महादेव जी ने स्थाने की जाति लोग शुरुआत तो मस्त मजा नु सुंदर वातावरण भगवान की पूजा हो शणगार भगवान थी रो आरोप करोग की शुरुआत तो दर्शन पर कर लीए भगवान शणगार दर्शन पर तमने करी। કેટલું સુંદર વાતાવરણ છે, અહીંયા પંખીઓ ચૂણે છે, થોડા આવ્યા છે, ચૂણો નાખ્યો, અહીં રોજ આવી અહીં પંખીને ચૂણો નખાઈ જાય, સરસ મજાના ફૂલો છે, હમણાં ફૂલ ગરમીમાં ઘટી ગયા એમ મહારાજ, લૂ લાગે છે એટલે ઘટી ગયા છે, હા થઈ ગયા છે ઓછા, અમે વહેલા આવશું તો લેતા આવશું, કરીએ તો કોશિશ છીએ પણ ચકલાર કાબરા ને બધા પક્ષી પકી અહીંયા હોય, નોળિયાર ખિસકોલી આવે છે, હા 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 પાછું વાળું વાળું એટલે રાખો એવું આવે, પછી આ ફૂલ જો આપસુ છે અને આવી રીતે ઉતારવાનું, જો આ ફૂલ છે ને એટલે દાંડી ને મેળી નાખો એટલે માપને એકદમ ક્લિયર આવે એટલે કચરો જાસુ દે ગુટ ઘટી ગયા છે હમણાં જોઈએ એક દિવસ કેવું છે એ મંદિર ત્યાં થાય છે બને છે અત્યારે આ વેસ્ટ બેરી છે કાંદા ની બટેટામાં આવે એને આપણે શું કરવું છે કે અહીં આ મીઠો લીમડો આવ્યો છે ભાઈ જનતા બેને સામા પડોશી પણ કામ બધાને આવે એટલે આપણે શું કરીએ છીએ કે અહીંથી ગાય ખાઈ જાય છે ઉપરથી અને છોકરાએ તોડી લે છે એટલે જો આને ખાય નહીં ને ન થાય એના માટેનો આ કરીને છીએ આપણે આઈડિયા પહેલી આને ખોલી નાખી બોરી થઈ ગઈ ખુલ્લી આપણી હવે એને આના પર રાખી માપીને બનાવી લઈએ અહીં લાવી છું સોય ને દૂરો જાય લાગી છે તો ગાય પણ નહીં ખાઈ શકે છોકરા નહીં તોડી શકે લીમડો આપણો મોટો થઈ જવો જોઈએ આપને કામ આવે આડોશ પાડોશ ને બીજાને કામ આવે એક મૂકીને માતો હાલે ત્યાંથી માતી આવે અહીંયા મરાઈ ગઈ અહીંયા મારી દઈ ઘણા ઠાપડે આંટીઓ મારી દઈ દે જો કેવું સરસ થઈ ગયું તમારે કઈ આવું હતો આવો આઈડિયા કરજો સરસ છે મોટો થઈ જશે તો વળી પાછો બતાવશું કેવો મોટો થઈ ગયો લીમડા બંધાઈ ગયું તમે એને એમ થયું મેં લીમડો બાંધ્યો એટલે એ મંડ્યા કરવા તમે શું બાંધો રહ્યા ઓ ઉપર નીકળી ગયા છે ટાંકા ફરી દેવા પડશે ઉપર હા હા ઉપર સ્ટૂલ લઈને ટાંકા દઈ દે આમાં ઓલીમાં જે ગ્રીલ થંભલા હોય ને એમાં દઈ દે તો સરખી આલી જશે અનિલભાઈ નાસ્તો કરવા બેઠા છે ભૂખ ખુશી લાગે છે કે છે મમ્મીની દવા જેવો સ્વાદ આવે છે આમ તો આમ તો કાંઈ મમ્મી પાવડર ખાતો નથી હજી સવાર સવારના પ્રયાસ ચાલુ બની
હા મારું નથી કાય રોટલી ખાઈ સીંગણો હાલે કે જાવે રોટલી તો દેવાય ગઈ કા જા ને કદે રેડી દઉં પછી દેવે બધા હવા ખાવા બારે નીકળે બધા બેસે બારે રાત્રે મોડે ઊંધી મેળા જેવું થઈ જાય. ચપ્પલ કયા હાથમાં ઘણી આવરો ગોતી જાઓ મમ્મી ના આડે લકાવરો કે તો દેખાઈ જાવરો એ દેખાઈ ગયો એક વાર દેખાઈ જાય એક વાર લાઈક કરો કઈ દે તમે અહીંયા આ મોજે અહીંયા ગામડા એ બી મોજે અહીંયા આપણી શેરીમાં અમે અહીંથી અહીંયા એટલે અમે શેરી પોખતી અને આ જગ્યા ખાલી પડી હોય ને એટલે ત્યાં આપણે દોડતાનું ભરેલું હોય ઘર બધું. તો મિત્રો આ થાકી જવાનું છે કેમ્યુસ ગયા હતા એટલે કેમ્યુસ એટલે કચ્છ મહિલા વિકાસ સંઘ ઘણા દિવસથી ઘરે જ થઈશું ને પછી જવાય એટલે થોડું ખુલ્લું થાય ને બહાર જઈ તો ત્યારે ફરક પડે. તો હવે અહીંયા બેસવાનું કારણ એ હતું આવીને કે ગઈકાલે વિડીયો મારો અધૂરો રહી ગયો છે આજે કરું છું પૂરો અને આજે આખો દિવસ ત્યાં રહી ગઈ. હમણાં આવી તો મેં કીધું ચાલો વિડીયો જોઈ લઈએ. આજે સુવિચાર પણ રહી ગયો તો એ સુવિચારને પણ લઈ લીધો અને હવે જુઓ કે કમેન્ટ હતી કે તમે લિક્વિડ કયું વાપરો છો જે કપડાં ધોવા માટેની મેં ટીપ્સ કીધી તે વખતે. તો મોટે ભાગે સર્ફ એક્સેલ વાપરું છું પણ અત્યારે હું આ લઈ આવી છું જુઓ. તો હમણાં આનાથી ધોયા તો ચોખ્ખા થઈ ગયા સરસ. મને એમ હતું કે કેવું છે કારણ કે આપણે સ્ટાન્ડર્ડ વાપરતા હોય એને કોઈ લોકલ કંપનીનું વાપરીએ એટલે લોકલ એટલે સ્થાનિક કંપનીનું એવું કોઈ એવું ઈરાદો નથી કે આ ખરાબ છે અને છે પણ સરસ કારણ કે જો આટલો દૂર છે તે રીતે મેં કપડાં ધોયા નાનાથી જ ધોયા છે એટલે ચોખ્ખા પણ સરસ થઈ જાય છે અને ભાવમાં પણ પોસાયેલું છે બહુ મોંઘું નથી. એ રીતે જો આ ટાઇલ્સ ક્લીનર લીધું છે એની પાસેથી ને આ જેલી લીધી છે કપડાં ધોવા માટે. આ અધિવેશનમાં ગઈ હતી ને નખત્રાણા ત્યાંથી લઈ આવી છું અને વાપર્યું એટલે મને એમ થયું કે આજે તમને આ કહી દઉં કમેન્ટ જોઈએ એટલે કે તમને પણ ખ્યાલ આવી જાય કે કેવું વાપરે છે ને શું છે એટલા માટે. ભાઈ ખાતે પેંડા ક્યાંથી આવ્યા નું પેંડા? અચ્છા જામથડા વાળા. અમારા કાકા જેઠ છે જામથડા જયેશભાઈ એમને ત્યાં ટ્વિન્સ પોત્ર આવ્યા છે લેખિત ને ત્યાં તો એમનું મીઠું મોં આવ્યું છે. હું તો હાજર નહોતી પણ કોણ આવ્યું તું દેવા? સંજુભાઈ ના હતા. હા 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 બા કેતા હતા શાંતા બા ને બધા આયા હતા. સવાર ચમકી જશે બધા લંબા છે તો સોફા તો ચાલો. આજે આપણે એક ઘણી બહેનો સાથે મળ્યા અમે એમાં જૂની બહેનો પણ બે ત્રણ મળી મજા આવી ગઈ અને એને વાતને લઈ અને એક વસ્તુ યાદ પણ આવી મને કે સંબંધ કોઈની ગરીબી જોઈને ક્યારે તોડી ના નાખવો જોઈએ. ઘણી વખત લોકો શું કરે કે હવે એમાં રસ નથી ગરીબ છે કે ક્યાં પહોંચી વળશે તો કોઈની ગરીબી જોઈને સંબંધ ક્યારે ન તોડવો જોઈએ. જે કંઈ માન સન્માન જે ગરીબોના ઘરે મળે છે ને એ અમીરોના ઘરે એટલું નથી મળતું ઓછું મળે છે. એટલે મળે જરૂર અમીરોના ઘરે પણ મોટે ભાગે એવું હોય છે કે પોતાની લેવલના વ્યક્તિઓ ને ત્યાં માન સન્માન હોય. અમારા જેવા લોકો જાય કે ઘણા પૈસા વાળા લોકો ને ત્યાં તો એને એમ થાય કે હવે આ આવ્યા એવું ઘણી જગ્યાએ મેસેજ થતું હોય છે. આજ મારો કહેવાનો તાત્પર્ય એ હતું કે ગરીબોને ઘરે ખૂબ જ માન નાના મોટા બધા માટે હોય. જો કે બધા લોકો સરકાર નથી હોતા વ્યક્તિગત રીતે પણ એક અનુભવ તો ચોક્કસ છે આવો. ચાલો
તો મિત્રો તેણું દળાઈ આયા તમે ડબામાં દળાવતા છો હું તો થેલીમાં દળાવું ડબામાં દળાવીને તો ચીકી જાય પછી એની મજા ના આવે એટલે મોટે ભાગે થેલીમાં દળાવું પછી ચાલીને નાખી ભરી દેવા થાય તમે કઈ દળાવો કે જો આ બે દિવસનો વિડીયો કરી છે પૂરો હવે કાલે ભરશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે કાલે કંઈક નવું બનાવશું આપણે ફરી આપણે મળતા રહીશું આજનો વિડીયો તમને કેવો લાગ્યો આશા રાખું છું કે સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધુને વધુ શેર કરો અને જો ચેનલ પર નવા હો અને અગર તમે સબસ્ક્રાઈબ નથી કરતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં રહેલું બેલ આઇકન બટન જરૂરથી દબાવજો ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય.